सुप्रसिद्ध यात्राधाम अंबाजी में आज सदाव्रत प्रारंभ थयो छे। गुजरात और समग्र देश में आता श्रद्धाळुओं विनामूल्य भोजन आपवानो संकल्प जय जलियाण फाउंडेशने कर्यो छे। माँ जगदम्बाना गाम में जगदम्बा ने प्रसादी निःशुल्क मिली रहे और माँ आशीर्वाद तमाम भक्तों पर सदाई रहे ती प्रार्थना साथ आज सदाव्रत शुरू करायुं हतुं। शक्तिपीठ में अंबाना धाम में दर वर्षे करोड़ों माई भक्तों माताजीना चरणों में शीश नमावे छे। आम तो अंबाजी मंदिर वहीवटी वर्षोथी निःशुल्क भोजन आपे छे, परंतु कोई श्रद्धाळुओं ने अथवा माई भक्तों ने एवं न लगे कि माताजीना धाम में मफत जमीए छे, जेने लईने नजीवो 10 रुपयानो चार्ज लेवातो हतो। जो कि जय जलियाण फाउंडेशने अंबाजी आवता तमाम माई भक्तों ने माताजीनो प्रसाद निःशुल्क आपवानी नक्की करता वहीवटीतंत्रए पण फाउंडेशनने मंजूरी आपी अने 3 मास माटे प्रायोगिक धोरणे जलियाण फाउंडेशनने मानी सेवा करवानी मंजूरी अपाई छे। आपणे ख्याल छे કે પ્રતિવર્ષ લાખો લોકો અંબાજી મંદિરને દર્શને આવે છે, મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનાલય પણ ચલાવવામાં આવે છે। બહુ રાહત દરે આ ભોજનાલય ચલાવવામાં આવતું હતું। અનેક સેવાભાવી સંસ્થાઓની એ રજૂઆત હતી કે અમને તક આપવામાં આવે સદાવ્રત ચલાવવા માટેની, કેમ કે સદાવ્રત એ આપણા ગુજરાતની સંસ્કારો સભ્યતા સંસ્કૃતિ છે। ઠેર ઠેર આવા સદાવ્રતો ચાલે છે, ત્યારે આટલું મહત્ત્વનું સ્તર ઉપર અનેક સેવાભાવી સંસ્થાઓની આ માગણી હતી। સ્થાનિક લોકોની પણ એવી ઈચ્છા હતી કે આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે, ત્યારે તદ્દન મફત, રાહત દરે પણ નહીં પણ તદ્દન મફત જો ભોજન પ્રોવાઈડ કરવામાં આવે તો એ લાગણી લોકલાગણીને ધ્યાને લેતા અને સુંદર રીતે આનું સંચાલન થઈ શકે એટલા માટે જલિયાણ ફાઉન્ડેશનને અત્યારે હાલ આપણા તરફથી પ્રાયોગિક ધોરણે આપેલું છે। ટ્રસ્ટની રજૂઆત કાયમી ખાતેની છે, ચોક્કસપણે 3 મહિનાના અનુભવો પછી આપણે આ પ્રવૃત્તિ સતત આગળ વધતી રહે, ગુજરાતની સભ્યતા સંસ્કૃતિને અનુરૂપ અન્નદાન એ મહાદાન ગણાયું છે એ પ્રવૃત્તિમાં આપણે સૌ સહભાગી થઈએ એવી આપ સર્વેને મારી વિનંતી છે। માં અંબાના ધામમાં આવતા દર્શનાર્થીઓને સેવા અને તેમને ભોજન એક અનેરો અવસર છે, ત્યારે માઈ ભક્તોની સેવા કરવાના આશય સાથે અને માની કૃપા તમામ લોકો પર બની રહે તેને લઈ જલિયાણ ફાઉન્ડેશનમાં અંબાના ધામમાં આવતા તમામ માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ આપવાનું નક્કી કર્યું છે અને આજથી અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં સદાવ્રતનો પ્રારંભ કરાયો છે। એક પંક્તિ કવિને કહું, જલિયાણ કહે ભક્ત સે દો બાતા શીખ લે, કર ભગવાન કી ભક્તિ ઓર ભૂખ્યા કો અન્ન દે, એ ઉદ્દેશ સાથે માં અંબાના ધામ અંબાજીમાં આવતા યાત્રિકોને શ્રદ્ધાળુઓને સદાવત રૂપે પ્રસાદ આપવાનું અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા અમને જે લાભ આપ્યો છે એ બદલ વહીવટીતંત્ર અને ટ્રસ્ટનો અમે ખૂબ આભારી છીએ અને માઈ ભક્તો અને શ્રદ્ધાળુને વિનંતી કરીએ છીએ કે માનો પ્રસાદ દર્શન કરીને આ સદાવ્રતમાં લઈ અને ઉતાર થાય, તૃપ્ત થાય એવી માં અંબાને પ્રાર્થના કરીએ છીએ અને ભક્તો શ્રદ્ધાળુ આ પ્રસાદનો વધુ વધુ લોકો લાભ લે એવી અમને વિનંતી કરીએ છીએ। 11 બાલિકાઓના હસ્તે આજથી અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં સદાવ્રતનો પ્રારંભ કરાયો છે, ત્યારે બુંદી પૂરી શાક દાળ ભાત અને સેવ જેવું પૌષ્ટિક ભોજન માં અંબાના ધામમાં આવતા ભક્તો માટે તૈયાર કરાયું છે। જો કે અંબાજીમાં આવી અને અંબાના દર્શન કરી અને માઈ ભક્તોએ પણ આ સદાવ્રતનો પ્રસાદનો લાભ લીધો હતો। પૌષ્ટિક અને નિઃશુલ્ક ભોજનના કાર્યને શ્રદ્ધાળુઓએ પણ આ સદાવ્રતના કાર્યને માતાજીના આશીર્વાદ ગણાવ્યા હતા। આજથી અંબાજીમાં સદાવ્રત ભોજન ચાલુ કર્યું છે નિઃશુલ્ક ભોજનાલયમાં, એ ગુજરાતના કેટલાય દૂર દૂરથી લોકો અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે આવશે, તે લોકોને આ પૌષ્ટિક અને સારા ભોજનનો લાભ મળશે અને તેઓ માતાજીના દર્શનની સાથે સાથે નિઃશુલ્ક ભોજનનો આનંદ પણ માણી શકશે અને જે લોકોએ આ વ્યવસ્થા કરી છે ભોજનાલયમાં તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને બધા જ ભક્તોને માના દર્શનની સાથે સાથે ભોજનનો પણ લાભ મળશે। યાત્રાધામમાં આજથી જમવાની મફત ફ્રી સેવા આપવામાં આવે છે, બરાબર આ ભોજન સારું સેવામાં માં અંબાના ધામમાં મફત યાત્રિકોને ખૂબ ખૂબ સેવા આપવામાં આવે છે, જમવા માટે બહુ સારી વ્યવસ્થા છે, જમવાનું બી સારું છે બરાબર અને આજથી ચાલુ કરી છે ફ્રી, હા દરેકોએ લાભ લેવો સેવકોએ બરાબર અને સારામાં સારું છે બરાબર। માં અંબાના ધામો આજથી ચાલુ કર્યું છે, મારું નામ રાજપૂત બાબુજી સબરાજી, સિદ્ધપુર તાલુકો ચંદ્રાવતી।